જય સ્વામિનારાયણ બાળકો કેમ છો બધા મજામાં હશો આજે આપણે ધોરણ ચારનું ગુજરાતી શીખવાના છે તમે અગાઉના ધોરણમાં ધોરણ ત્રણમાં ગુજરાતી શીખી ગયા છો હવે આપણે ધોરણ ચારનું ગુજરાતી શીખીશું તો ધોરણ ચારમાં ગુજરાતીમાં આપણે આજે પહેલો લેસન જોવાના છે કે એ જ જેમાં સરસ મજાની આપણને એક વાર્તા કહે છે તો આપણે આજે પહેલો લેસન જોઈશું તો આપણો પહેલો લેસન કે પહેલાં લેસનનું નામ શું છે તો કે નાવડી ચાલી નાવડી નાવડી એટલે શું તો કે નાવડી એટલે કે હોડી અને એને બોટ પણ કહી શકાય તમે બધા મમ્મી પપ્પા જોડે બહાર ગયા હશો તો તમે બોટમાં બેઠા હશો તો આપણા લેસનનું નામ છે નાવડી ચાલી તો આપણે જોઈએ કે એકવાર દેડકો પીલું ઉંદર કીડી અને ભમરો બધા ફરવા નીકળ્યા આ દેડકો પીલું ઉંદર કીડી અને ભમરો આ પાંચ ફ્રેન્ડ્સ હતા તો એ એકવાર ફરવા નીકળ્યા તો આ તમે ચિત્રમાં જોઈ શકો કે આ દેડકો છે આ પીલું પીલું એટલે કે મરઘીનું નાનું બચ્ચું અને આ છે ઉંદર અને આ છે કીળી અને આ છે ભમરો તો આ પાંચ ફરવા નીકળ્યા તો એ ફરવા જાય છે તો ક્યાં જાય છે તો એક સરોવર સરોવર પાસે ફરવા જાય છે તો સરોવર પાસે ફરવા જાય છે તો એમાં દેડકો કહે છે કે ચાલો તરીએ ચાલો આપણે તરીએ એટલે કે સરોવરમાં તરીએ અને એમ કહીને દેડકો પાણીમાં કૂદી પડ્યો દેડકો ડ્રાઉ કરીને પાણીમાં કૂદી પડ્યો અને હસવા લાગ્યો પણ અમને તો તરતા નથી આવડતું પીલું ઉંદર કીડી અને ભમરાએ કહ્યું કોણે કીધું કે પીલું એટલે કે મરઘીનું નાનું બચ્ચું અને ઉંદર કીડી અને ભમરાએ શું કીધું કે અમને તો તરતા નથી આવડતું અને દેડકો એ કૂદી પડ્યો સરોવરમાં તમને ચિત્રમાં જોઈ શકે જોઈ શકો છો કે દેડકો પાણીમાં કૂદી પડ્યો અને ઉંદર કીડી પીલું અને ભમરો એ બહાર જ રહી ગયા અને કહે છે કે અમને તો તરતા નથી આવડતું પીલું ઉંદર કીડી અને ભમરાને બહુ ખરાબ લાગ્યું એ ઉદાસ થઈ ગયા અને એમને થોડું ખરાબ લાગ્યું કારણ કે દેડકો એકલો જ પાણીમાં કૂદી પડ્યો પીલું ત્યાર પછી પીલું ગયું અને ઝાડ ઝડપથી એક પાંદડું લઈ પાછું આવ્યું એટલે કે આ તમે ચિત્રમાં જોઈ શકો છો કે પીલું ગયું અને ઝડપથી એક પાંદડું લઈ આવ્યું ઉંદર એક નાળિયેરની કાચલી લઈ આવ્યું ઉંદર આ ઉંદર એક નાળિયેરની કાચલી લઈ આવ્યું કાચ નાળિયેરની કાચલી તમને બધાને ખબર જ હશે ત્યાર પછી આ કીડી કીડીના હાથ હાથમાં શું છે તો કીડીના હાથમાં આપણને લાકડી દેખાય છે તો કીડીએ લાકડી લઈ આવી અને ભમરો ભમરો એ શું તમને દેખાય છે આ તો કે ભમરો દોરી લઈ આવ્યો દોરી એટલે કે રસ્સી લઈ આવ્યો તો પીલું પાંદડું લઈ આવી ઉંદર નાળિયેરની કાચલી લઈ આવ્યો કીડી લાકડી લઈ આવી અને ભમરો દોરી લઈ આવ્યો તેઓ બધા કામમાં લાગી ગયા તેઓ બધા કામમાં લાગી ગયા કારણ કે પીલું એ પાંદડું લઈ આવ્યું હતું ઉંદર એ નાળિયેરની કાચલી લઈ આવ્યો હતો કીડી દોરી લઈ આવી હતી અને ભમરો સોરી કીડી કીડી લાકડી લઈ આવી હતી અને ભમરો દોડી દોરી લઈ આવ્યો હતો તો તેઓ બધા કામમાં લાગી ગયા અને તેમણે નાવડી બાંધી દીધી દો કાચલીમાં અંદર પાંદડું મૂક્યું અને દોરીથી લાકડી વડે દોરીથી બાંધી દીધી અને નાવડી સરસ મજાની બનાવી દીધી ત્યાર પછી એમણે સરોવરમાં નાવડીને મૂકી અને બધા બેસી ગયા કોણ કોણ પીલું ઉંદર કીડી અને ભમરો અને નાવડીને એ લોકોએ સેજ ધક્કો માર્યો અને તેમને નાવડી ચાલી નીકળી નાવડી આગળ જવા લાગી દેડકો પાણીમાંથી માથું બહાર કાઢ્યું દેડકાએ દેડકો સરોવરમાં કૂદી પડ્યો હતો ને તો એણે દેડકાએ પાણીમાંથી માથું બહાર કાઢ્યું અને એણે જોયું કે પીલું ઉંદર કીડી અને ભમરો તો બોટમાં બેસીને આગળ જાય છે અને દેડકો તો પાછળ રહી ગયો અને નાવડી તો આગળ ચાલવા માંડી તે નાવડી સુધી પહોંચી શક્યો ન હતો કારણ કે નાવડી આગળ જાય છે અને દેડકો પાછળ રહી ગયો તો આ વાર્તામાંથી આપણને શું બોધ મળે છે કે ક્યારે પણ કોઈને આપણને કમજોર સમજવું નહીં કોઈને ક્યારે પણ ઓછું આંકવું નહીં ક્યારે પણ કમજોર નહીં સમજવાનું કે આપણે બધી જ વસ્તુ કરી શકીએ છીએ એટલે ક્યારે કમજોર સમજવું નહીં કેવી કેવી લાગી બાળકો તમને આ વાર્તા ખૂબ સરસ તમે સાંભળી હશે તો તમારે આ વાર્તા તમારા નોટબુકમાં લખવાની છે